શિનોર સિવિલ કોર્ટના વકીલો દ્વારા જજની બદલી ન થાય ત્યાં સુધી પેન ડાઉનની હડતાલ પર ઉતર્યા. હડતાલ શબ્દ કાને પડતા જ મેડિકલ વિભાગની હડતાલ, પોલીસ વિભાગની હડતાલ, શિક્ષકની હડતાલ, તલાટીઓની હડતાલ, બેંક કર્મચારીઓની હડતાલ, સમગ્ર ગુજરાતમાં જાણે હડતાલ જ હડતાલ શબ્દ ચાલી રહ્યો હોય એમ આજ રોજ વડોદરા જિલ્લાના શિનોર બાર એસોસિએશન દ્વારા તમામ વકીલ સભ્યોની તાકીદની મિટિંગ બોલાવી શિનોર ન્યાય મંદિરના સિવિલ જજ સાહેબની વિરુદ્ધમાં ઠરાવ પાસ કરી જજ સાહેબની બદલી ન થાય ત્યાં સુધી પેન ડાઉન હડતાલ પર વકીલો ઉતર્યા છે. શિનોર બાર એસોસિએશનના પ્રમુખ અને મંત્રીને વિગતવાર પૂછતા તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શિનોર જજ સાહેબ આશરે 45 દિવસથી રજા ઉપર હતા. તેઓનો ચાર્જ કઈ કોર્ટમાં આપેલ છે તે પણ અમને જાણ નથી. સમયસર વર્ક ચાલતું નથી. સ્ટાફના 3-4 કર્મચારીઓને બીજા વહીવટી કામો કરાવે છે. કેસોમાં સમાધાન થાય તેવા કેસોમાં જજ સાહેબ રસ ધરાવતા નથી. વકીલો સાથે અશોભનીય ભાષામાં વ્યવહાર કરે છે. સાથે પોતાના મનસ્વી વલણ થકી સત્તાનો દુરુપયોગ કરી લીલાછમ વૃક્ષો કાપી નાખ્યા છે. જેવા અનેક મુદ્દાઓ સાથે ઠરાવ કરી તમામ શિનોર બાર એસોસિએશનના સભ્યો દ્વારા વિરોધ સાથે શિનોર જજ સાહેબની બદલી ન થાય ત્યાં સુધી પેન ડાઉન હડતાલ પર ઉતર્યા હતા. આ લોકશાહી દેશમાં જનતાના પ્રતિનિધિ સ્વરૂપ વકીલો જ ન્યાય માટે હડતાલ પર ઉતર્યા છે તો શું તેમને ન્યાય મળશે? એ ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. કામરાન નકુમનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, શિનોર. કેટલીક સમસ્યાઓ એવી છે કે જે કદાચ કોકનો રિપોર્ટ આપવાનો હોય તો એ રિપોર્ટમાં પણ જજ સાહેબ પ્રોક્સી માગતા હોય છે. હવે રિપોર્ટ આપવામાં કોઈ પ્રોક્સીની જરૂર હોતી નથી. રિપોર્ટ ગમે તે વ્યક્તિ આપી શકે, સાઇન એની છે કે એટલું જ જોવું જોઈએ. બીજી વાત કે ઘણી વખત એવું પણ કે કોકની કદાચ જુબાની ચાલતી હોય તો એ જુબાનીમાં પણ વકીલ સાહેબને એવું કહેવામાં આવે કે ભાઈ તમને એમ કે પ્રશ્નો પૂછતા જ નથી આવડતું. તો એક અસીલની રૂબરૂ જો આવું કહેવામાં આવે તો એ અસીલની ગરિમા, એમની આબરૂ, ઇજ્જત ને એના ધંધા પર પણ માર પડતો હોય છે. પછી ઘણી વખત એવું પણ બનતું હોય છે કે કોઈક પ્રોસેસ કદાચ કોઈક કોમમાં જોડવાની હોય તો એ પ્રોસેસ જોડવા માટેનો કાયદો જે ગેજેટમાં પ્રસિદ્ધ થઈ ગયેલો છે અને હવે પછી કોઈપણ પ્રકારની પ્રોસેસ જોડવાની હોતી પણ નથી કે જેના કારણે ડાયરેક્ટ જ વોરંટ કાઢવાનું હોય તો તે પણ નીકળી જતું હોય છે. તો આવા નાના નાના ઘણા બધા મુદ્દા છે. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે જજ સાહેબ કદાચ મોનો કે રજા પર જતા હોય. હવે ઇન્કિન પ્રકાર સમસ્યાને કારણે જતા હોય રજા પર, એના માટે ના નથી, પણ રજા પર જાય છે તો એનો ચાર્જ કઈ જગ્યા પર સોંપવામાં આવ્યો છે તો તે પણ જણાવતા નથી. ખુદ નાજર પણ આ બાબતે અંજાણ હોય છે. તો વકીલોએ કદાચ કોઈક આરોપી કદાચ પકડ્યો હોય તો જે બી કોર્ટમાં જવું હોય તો એને છોડાવવા માટે કઈ રીતે જઈ શકશે? તો અસીલોને આને કારણે કેવું છે કે ન્યાયથી તેઓ વંચિત રહી જતા હોય છે. હવે ન્યાય માગવો, ન્યાય લેવો એ વકીલનો અધિકાર છે. પ્રેઝન્ટેશન કરવું કાયદાકીય રીતે એ પણ વકીલનો અધિકાર છે. અને એ અધિકાર જો તરાપ બાકતી હોય તો વકીલો કોઈ એવા ભિખારી નથી કે જે ભીખ માગીને ન્યાય લે. ન્યાય લેવો એ વકીલનો કાયદાકીય રીતે અધિકાર છે. તો આવા અધિકારની રીતે રૂએ વકીલોને ન્યાય મળવો જોઈએ એવી અમારી માગણી છે. અને ઘણા બધા આવા નાના નાના પ્રશ્નોને કારણે ઘણી વખત એવું પણ એક તારીખ ખાલી લેવાની હોય તો સવારથી સાંજ લગીને વકીલોએ બેહી રહેવું પડતું છે. તો વકીલોને એકદમ શિનોર કોર્ટની મય વકીલાત સિવાય અન્ય કોઈ ધંધો નથી. અને કદાચ એને બીજી કોર્ટમાં કદાચ એટેન્ડ થઈને જવું હોય તો એ જઈ પણ શકતો નથી. એટલે વકીલોને પણ ઘણી બધી અગવડ પડતી હોય છે, અસીલોને પણ ઘણી બધી અગવડ પડતી હોય છે. અત્યારે આ જે કોર્ટ જે છે એ આખી 4 ઇમારત પર ઉભેલી છે. જો એકલા કારકુન હોય તો પણ કોર્ટ ન ચાલે, એકલા વકીલો. અમારી માંગણી એટલી જ છે કે જ્યાં સુધી જજ સાહેબની બદલી ન થાય ત્યાં સુધી અમારી આ હડતાલ ચાલુ જ રહેશે, જેથી અમે પેન ડાઉનની હડતાલ રાખેલ છે. અને સર્વાનુમતે તમામ વકીલોએ આ પેન ડાઉનની હડતાલ ચાલુ રાખી અને જ્યાં સુધી બદલી ન થાય ત્યાં સુધી ઠરાવ કરેલ છે આ બાબતમાં.